જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4માં વિષય કુહૂ માં આપણે જો પાઠ 6માં પેજ નંબર પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 114 પર જોઈએ તો શું કહે છે કે ફરીવાર એક ગીતડું એક તોફાની બાર કરશ. તો શું લખેલું છે કે બોધરાજની જેમ પક્ષીઓને ઓળખો અને તેમના વિશે લખો. ચિત્ર નીચે પક્ષીનું નામ લખો અને પક્ષીઓમાંથી તમને ગમતા પક્ષી વિશે લખો. બરાબર, તો અહીંયા એક પક્ષીનું ચિત્ર આપેલું છે. બરાબર, તો પહેલાં શું લખ્યું છે કે પતરંગો માખીમાર ફળનું પંખી છે. આ ચિત્ર છે શેનું છે? તો કે પતરંગો. શેનું છે? પતરંગો. પતરંગો માખીમાર કુળનું પક્ષી છે. તે ઉડતા ઉડતા માખી જેવા જંતુઓ દેખાય છે. તે ઉડતા ઉડતા માખી જેવા જંતુઓ જંતુઓ ખાય છે. તે વીજળીના તાર પર બેઠેલા પતરંગા તો તમે જોયા હશો. વીજળીના તાર ઉપર બેઠેલા પતરંગા તમે જોયા હશે. તે વીજળીના તાર પરથી ઉડીને જીવતા જીવડા પકડીને તરત જ પાછો તાર પર આવીને બેસી જાય છે. તમને થશે કે આનો પતરંગો નામ કેમ? તો પાંદડા જેવા રંગનો દેખાય છે એટલે એને પતરંગો કહેવાય છે. તો આ પક્ષી છે એનું નામ શું છે? પતરંગો. એ પતરંગો શું ખાય છે? તો કે માખી જેવા જંતુઓ, માખી મચ્છર જેવા જંતુઓ ખાય છે. અને વીજળીના તાર ઉપર બેઠેલા ક્યાં બેસે છે? તો કે વીજળીના તાર ઉપર બેસેલા હોય છે અને ત્યાં જીવડા પકડીને ખાય છે. એનું નામ પતરંગો શું કામ છે? તો કે તે પાંદડા જેવા રંગનો. કેવો? તો કે પાંદડા જેવા, પાંદડા જેવા રંગનો, પાંદડા જેવા રંગવાળો છે એટલે એનું નામ શું છે? પતરંગો. પછી નીચે છે તેની ચાંચ પાતળી. તેની ચાંચ કેવી છે? પાતળી, જરાક વાકી. તેની ચાંચ છે પાતળી, જરાક વાકી અને આગળથી અણીદાર હોય છે. પતરંગના પગ પાતળા અને નાના હોય છે. તેની પાંખ આંખ આગળથી ગોળ અને પાછળથી અણીદાર હોય છે. તેની પાંખ કેવી હોય? તો કે આગળથી ગોળ અને પાછળથી અણીદાર હોય છે. તેને આંખ નીચે કાળું ધાબું હોય છે અને આપણી આજુબાજુ દેખાતા પતરંગા ચકલીથી થોડા નાના અને પાતળા છે. તેનું નામ ગ્રીન બી ઈટર. શું નામ છે? ગ્રીન બી ઈટર. કોનું નામ? તો કે પતરંગાનું. કોનું નામ? પતરંગાનું નામ ઇંગ્લિશમાં શું નામ છે? તો કે ગ્રીન બી ઈટર. અહીંયા ત્રણ આપણને પક્ષીઓના ચિત્ર આપેલા છે. તો આપણે એમાં ઘુવડ વિશે લખવાનું છે. આ ઘુવડ છે એની વિશે આપણે લખવાનું છે. અહીંયા નીચે આપણે 4-5 લીટી ઘુવડ વિશે લખવાની છે. તો શું છે કે ઘુવડ એક શિકારી પંખી છે. ઘુવડ એક શિકારી પંખી છે. સામાન્ય રીતે તે કદમાં વધારે. શું લખ્યું છે? કે સામાન્ય રીતે તે કદમાં વધારે મોટું હતું નથી. કોણ મોટું હતું નથી? તો કે ઘુવડ. ઘુવડ સામાન્ય રીતે વધારે મોટું હતું નથી. તે ઝાડના પોલાણમાં જમીન પર અને છાપરાની પાંખ કે દિવાલની બખોલમાં રહે છે. તેને મોટી ગોળ બે આંખો હોય છે જે આગળની તરફ જોઈ શકે અને તે પોતાના માથાને ચારે દિશામાં ફેરવીને જોઈ શકે છે. તે રાત્રે શિકાર કરવા બહાર આવે છે અને રાત્રિના અંધકારમાં પણ જોઈ શકે છે. ઘુવડ છે તે તેના માથાને ચારે દિશામાં ફેરવીને જોઈ શકે છે. તેને રાત્રે અંધારામાં દેખાય છે એટલે તે રાત્રે શું કરવા જાય છે? બહાર શિકાર કરવા જાય છે. તો આપણે આવી રીતના ઉપરની લીટીને અડીને સરસ લખવાનો છે. પછી શું છે કે વાક્યો વાંચી અને સાચા વાક્ય સામે ખરું
करो तो पेलूँ शू है कि नानो बहन गातू हती, नानो बहन गातू हती। बीजू है नानी बहन गाती, नानी बहन गातू हतू। अने त्रीजू है नानी बहन गाती हती। तो आमां साचुं शू है कि नानी बहन गाती हती, तेनी सामे खरुं आवशे। पछी बीजू है कि बधी बाळकोने चगडोळमां मजा पड़ी, बीजू है बधा बाळकोने चगडोळमां मजा पड़ी। अने पछी है कि बधा बाळकोने चगडोळमां मजा पड़ी, तो साचुं शू छे बीजू, बधा बाळकोने चगडोळमां मजा पड़ी, तो आपणे त्यां साचुं करवानुं छे। पछी त्रीजू शू छे कि लग्नमां घणुं मेहमान आव्या छे। बीजू छे लग्नमां घणा मेहमान आव्युं छे, अने त्रीजू छे लग्नमां घणा मेहमान आव्या छे। तो त्रीजू साचुं शू छे, त्रीजું लગ્નમાં ઘણા મહેમાન આવ્યા છે। એના પછી છે બકરી બધું પાંદડું ખાઈ ગઈ, પછી છે બકરી બધા પાંદડા ખાઈ ગઈ, અને ત્રીજું છે બકરી બધા પાંદડા ખાઈ ગઈ। તો આમાં સાચું કયું વાક્ય છે? તો કે બીજું, બકરી બધા પાંદડા ખાઈ ગઈ, બરાબર। આવી રીતના તમારે પણ લખવાનું છે, એવી રીતના તમારે સાચું કરવાનું છે। હવે એના પછી છે વાક્ય મોટેથી વાંચો અને જે ભૂલ હોય તે સુધારી અને ગાઠા અક્ષર છાપેલા શબ્દ બદલવાનો નથી। તો શું કહે છે? વાક્ય મોટેથી વાંચવાનું છે અને ભૂલ હોય તો ત્યાં સુધારવાનું છે, પણ અક્ષર જે ગાઠા અક્ષર છે એ અક્ષર સુધારવાનો કે બદલવાનો નથી। તો પેલું છે કે જાડી દેડકો જોરથી ગીત ગાતો હતો, તો સાચું વાક્ય શું આવશે? કે જાડો દેડકો જોરથી ગીત ગાતો હતો। આ કેવું વાક્ય છે? સાચું। કેવું છે? સાચું। પછી છે કે નાનકડો પતંગિયું ઉડતી ઉડતી નેહાના નાક પર જઈ બેઠી, તો સાચું વાક્ય શું આવશે? કે નાનકડું પતંગિયું ઉડતું ઉડતું નેહાના નાક પર જઈ બેઠું। આ વાક્ય સાચું છે। પછી નીચે બીજું વાક્ય છે કે હું નિશાળે જવા નીકળી ત્યારે જ લૂછો વરસાદ પડી, તો શું આવશે? કે હું નિશાળે જવા નીકળ્યો ત્યારે જ લૂછો વરસાદ આવ્યો, ત્યારે જ લૂછો વરસાદ પડ્યો। પછી ત્રીજું વાક્ય છે કે નાગે મોટી ફૂફાડો માર્યું પણ કૃષ્ણ જરાય ડર્યો નહીં, તો સાચું વાક્ય શું આવશે? કે નાગે મોટો ફૂફાડો માર્યો પણ કૃષ્ણ જરાય ડર્યો નહીં। પછી ચોથું વાક્ય છે મોટી ઘટાદાર પીપળા પર જીવજંતુ રહેતો હતો, તો સાચું વાક્ય આવશે કે મોટા ઘટાદાર પીપળા પર ઘણા જીવજંતુ રહેતા હતા। એના પછીનું વાક્ય છે પાંચમું વાક્ય, વાર્તાની પુસ્તક કેવી હતી? મોટી હતી, અને ચિત્રનું ચોપડી પાતળું હતું, તો સાચું વાક્ય શું આવશે? કે વાર્તાની પુસ્તક મોટું હતું અને ચિત્રની ચોપડી પાતળી હતી। વાર્તાનું પુસ્તક કેવું હતું? તો કે મોટું હતું, અને ચિત્રની ચોપડી કેવી હતી? પાતળી હતી। પછી છે બધી બાળકોએ દૂધ પીધું અને વડીલોએ ચા પીધું, તો શું સાચું વાક્ય આવશે? કે બધા બાળકોએ દૂધ પીધું વડીલોએ ચા પીધી। તો આવી રીતના તમારે પહેલાં ઉપર લીટી કરવાની અને પછી નીચે લખવાનું છે, ઉપરની લીટીને અડીને જ લખવાનું છે। એના પછી છે કે ફરી તોફાન કરીએ એક તોફાની બાર કસ, તો ચલો પછી નીચે શું છે? કે જોડીમાં બેસો, વાર્તા વાંચો અને સાથે મળીને પ્રશ્નોના જવાબ લખો। તો પહેલું શું છે? કે બોતળાએ આજે પહેલીવાર રણ પાર કરવાનું હતું, પ્રવાસ કરવાનો હતો, તેથી પેજ નંબર 116 ઉપર જોઈએ।
તેથી આખો પરિવાર ખુશ હતો. સૌથી આગળ ઊંટ ચાલતો હતો. સૌથી આગળ કોણ ચાલતું હતું? તો કે ઊંટ. સૌથી આગળ ઊંટ ચાલતો હતો. વચ્ચે ત્રણ બાળકો અને છેલ્લે તેની મમ્મી હતી. થોડુંક ચાલ્યા પછી ઊંટે પાછળ વળીને જોયું અને પૂછ્યું, અરે આપણે ચાર કેમ? એક બોતળું રહી ગયું કે શું? ઊંટડી કહે, તમે પોતાને તો ગણો. તો ઊંટ છે, ઊંટ છે ઈ ભાઈ છે, ઊંટડી છે ઈ બહેન છે, અને બોતળું છે તેનું બચ્ચું છે. એટલે તો જુઓ, આપણે ખાલી જગ્યામાં શું છે? તો પેલું અહીંયા છે ખાલી જગ્યા. પેલું છે ખાલી જગ્યામાં જવાબ લખો. તો પપ્પા, એટલે પપ્પા કે એટલે કે ઊંટ, અહીંયા લખવાનું છે ઊંટ. એટલે મમ્મી એટલે કે ઊંટડી, અને બાળક એટલે કે બોતળું, એનું બચ્ચું ઊંટ, અને ઊંટડીના બચ્ચાને શું કહેવાય? તો કે બોતળું. પછી શું છે કે મદન્યાએ જોયું, મદન્યાએ જોયું વાંદરો કૂદે, વાંદરી કૂદે અને વાંદર્યું કૂદે. વાંદરો એટલે કે પપ્પા, વાંદરી એટલે કે મમ્મી, અને વાંદર્યું એટલે કે તેનું બચ્ચું બાળક. ને શું કહેવાય? વાંદરો, વાંદરી અને વાંદર્યું એટલે કે મમ્મી, પપ્પા અને તેનું બચ્ચું. પછી છે હરણ, હરણી, હરણ હરણી ને બધા, હરણાઈ કૂદે. તો કે હરણ છે એ પપ્પા, હરણ છે એ હરણી મમ્મી, અને હરણાઈ એટલે એના બચ્ચા. એના બચ્ચાને શું કહેવાય? હરણ, અને હરણીના બચ્ચા હરણાઈ. પછી શિયાળમાં કૂદે અને વાઘ સિંહ કૂદે. બસ એક પોતાનાથી નથી કૂદાતું. એટલે ઊંચી કૂદ કે લાંબી કૂદની તો વાત જ ક્યાં કરવી. દુઃખ થયેલું મદન્યું મેદાનની બહાર નીકળી ગયું. હાથણી આખી વાત સમજી ગઈ. તેણે મદન્યા પાસે જઈ કહ્યું. મદન્યા પાસે જઈને શું કહ્યું? તો કે તું ગોળા ફેંક. શું કીધું? તું ગોળા ફેંક માટે, તું ગોળા ફેંક માટે કેમ નથી જતો બેટા? એમાં તો તારો નંબર આવશે જ. શું કહે છે કે તને તો ગોળા ફેંક આવડે છે, રમત રમતા આવડે છે, તો તું શું કરવા નથી જતો? તારો એમાં નંબર આવશે, તું ત્યાં જા. પછી છે નીચે કોષ્ટક આપેલો છે. કોઠો પૂરો એમાં લખ્યું છે મમ્મી, પપ્પા, બાળક, અને પછી મમ્મી, પપ્પા અને બાળકનું બધાનું નામ. તો અહીંયા પહેલા ખાનામાં લખવાનું છે વાંદરો. મમ્મી, પહેલાં શું લખેલું છે? મમ્મી, પછી પપ્પા અને પછી બાળક. તો અહીંયા પહેલું આવશે વાંદરી, પછી આવશે વાંદરો. પપ્પા એટલે વાંદરો, અને બાળક એટલે વાંદરી, અને વાંદરાના બચ્ચાને શું કહેવાય? તો કે વાંદરું. શું કહેવાય? વાંદરું. તો અહીંયા લખવાનું વાંદરી પ્લસ વાંદરો પ્લસ વાંદરું, એટલે કે મમ્મી, પપ્પા અને તેનું બચ્ચું. પછી આવશે હરણી, હરણ અને હરણું. તો અહીંયા લખવાનું હરણી પ્લસ હરણ પ્લસ હરણું. તો અહીંયા આવી રીતે આવશે. પછી પાછું મમ્મી, અહીંયા લખ્યું છે શિયાળ, તો અહીંયા પાછળ લખવાનું શિયાળવી. પછી પપ્પા એટલે કે શિયાળ, અને બાળક એટલે કે શિયાળવું. પછી અહીંયા આવશે પાછું શિયાળવી પ્લસ શિયાળ પ્લસ શિયાળવું, એટલે કે મમ્મી, પપ્પા અને તેનું બચ્ચું. પછી આવશે વાઘ, મમ્મી એટલે કે વાઘણ, પછી પપ્પા આવશે એટલે કે વાઘ, અને બાળક એટલે એનું બચ્ચું વાઘબાણ. વાઘણ, વાઘના બચ્ચાને શું કહેવાય? વાઘબાણ. તો અહીંયા લખવાનું છે વાઘણ પ્લસ વાઘ પ્લસ વાઘબાણ. પછી આવશે સિંહણ, સિંહની પત્ની એટલે કે એને શું કહેવાય? તો કે સિંહણ. પપ્પા એટલે કે સિંહ, અને એના બચ્ચાને શું કહેવાય? તો કે બાળસિંહ. શું કહેવાય? બાળસિંહ. તો અહીંયા તમારે લખવાનું સિંહણ પ્લસ સિંહ બરાબર પ્લસ બાળસિંહ, એટલે કે મમ્મી, પપ્પા અને તેનું
બચ્ચું, તો તમારે પણ આવી રીતના કોષ્ટક પૂરવાનો લખો છે. પછી નીચે છે કે કુટુંબમાં બધા મળીને કામ કરે. કુટુંબમાં શું કરે? બધા મળીને કામ કરે. દરજી કપડાં સીવે. કોણ કરે? દરજી કપડાં સીવે. દરજણ બટન ટાંકે. દરજણ બટન ટાંકે. ઘાંચી તેલ. ઘાંચી શું કરે? તેલ નાખે. ઘાંચી શું કરે? તો કે તેલ કાઢે. શું કરે? તેલ કાઢે. ઘાચણ ઘાચણ શું કરે? ઘાણી સાફ રાખે. શું કરે? ઘાણી સાફ રાખે. માટી ગૂંધવામાં, ચાકડો ફેરવવામાં, માટલા પકાવવામાં કુંભાર સાથે ને સાથે લુહાર અને લુહારણ સાથે મળીને દાતરડું વા પાવડો વગેરે બનાવે. માળી ફૂલ છોડની સંભાળ રાખે. માણક ફૂલ ગૂંથી માળા વેણી હાર ગુલદસ્તા બનાવે. શેઠ અને શેઠાણી દુકાન સાચે. નોકર અને નોકરાણી ઘરની દેખરેખ રાખે. તો આમાં બબ્બે જણાના નામ લખેલા છે. તો દરજી, દરજીની પત્ની હોય, દરજીની પત્નીને શું કહેવાય? તો કે દરજણ. દરજીની પત્નીને શું કહેવાય? તો કે દરજણ. દરજીની પત્નીને શું કહેવાય? તો કે દરજણ. દરજીની પત્નીને દરજણ કહેવાય. ઘાચી કોઈ એની પત્નીને ઘાચણ કહેવાય. પછી માટલા પકાવે. માટલા કોણ પર? તો કે કુંભાર. તો કુંભારની પત્નીને કુંભારણ કહેવાય. લુહારની પત્નીને લુહારણ કહેવાય. અને માળીની ફૂલછડને માળણ કહેવાય. અને શેઠની પત્નીને શેઠાણી કહેવાય. અને નોકરની પત્નીને નોકરાણી કહેવાય. તો આ રીતના આપણે પેજ નંબર 116 ઉપર જોયું. આવતા વિડીયોમાં આપણે પેજ નંબર 117માં જોઈશું. જય શ્રી કૃષ્ણ બાલમિત્રો.